રાજ્યના કોરોના નોડલ ઓફિસર ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય જામનગર આવ્યા હતા. તેમણે કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, DDO ડૉક્ટર વિપિન ગર્ગ તથા જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. તેમણે શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ તથા કોરોનાના ઊંચા મૃત્યુદરને રોકવા સૂચનો કર્યા હતા. બેઠક પછી કલેક્ટર રવિશંકર તથા કમિશનર સતીશ પટેલ દ્વારા પ્રજાને કોરોના અંગે જાગૃત થવા વિડીયો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. મિત્રો, લગભગ એક મહિના પહેલાં આપણે જામનગરની પરિસ્થિતિ જોતા હતા તો અમારી પાસે 50-60-100 જેટલા પેશન્ટની સંખ્યા હતી આખા જિલ્લામાં. હવે પરિસ્થિતિ એ રીતે થઈ ગઈ છે કે આ સંખ્યા વધતા વધતા હવે 600ની આજુબાજુ આપણે ટચ કરી રહ્યા છીએ. સાથે સાથે જે એક્ટિવ પેશન્ટ છે એની સંખ્યા પણ લગભગ 200ની આજુબાજુ અત્યારે જામનગર જિલ્લામાં આવી ગયા છે. આ સંખ્યામાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યા છે. એનું મુખ્યત્વે કારણ આપ સૌએ વિદિત છો, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને બિનજરૂરી લોકોના સિટીમાં ફરવાનું. એ બંને ઉપર જ્યાં સુધી આપણે એને કંટ્રોલ નહીં કરીએ અને આપણી આદતને નહીં સુધારીએ ત્યાં સુધી આ સંખ્યા જે છે ધીમે ધીમે વધતો જશે. આપે અમદાવાદની સિચ્યુએશન જોઈ છે અને હવે આપ સુરત અને રાજકોટની પણ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. અમારી જે સ્ટેટસ છે આજની મીટિંગ પણ જે અમારા સ્ટેટ નોડલ સાથે થઈ એ કન્ડિશન જામનગરમાં હવે લગભગ 15-1 દિવસમાં એ પણ સિચ્યુએશન આવી જશે. મારી વિનંતી છે જામનગરના બધા નિવાસીઓને કે કૃપા કરીને આપ લોકો ઘરના ભીતરમાં રહો, ખાલી આપ જ નહીં રહો, સાથે સાથે જે આપના પડોશી છે જેના સાથે આપનો દરરોજ સંપર્ક થાય છે એને પણ આપ વિનંતી કરો, એને રિક્વેસ્ટ કરો કે એ લોકો પણ ઘરથી બહાર જાય નહીં અને આ પ્રોટોકોલ ભંગ ન કરે. કેમકે એક જણા કોઈ પણ બીમાર થાય તો બધા લોકો એમાં ચેપ બની શકે છે. અત્યારે જે કંઈ ડેથ જામનગરમાં થઈ રહ્યા છે એ બહુ ઝડપી વધી રહ્યા છે, ડેથની સંખ્યા પણ વધી રહી છે. પણ આ સંખ્યામાં જોઈએ તો મોટા ભાગે લગભગ 70 વર્ષની આજુબાજુના લોકો છે, 70 અને 70થી વધારેના લોકો. એનું મુખ્યત્વે કારણ એવું છે કે એ લોકો કંઈ ઘરથી કદાચ બહાર નહીં નીકળ્યા હોય પણ એમના ઘરમાંથી જે યુવાન લોકો છે એ લોકો બિનજરૂરી બહાર નીકળે છે અને બહાર નીકળીને ત્યાંથી કોરોના વાયરસ લઈને અને ઘરે પહોંચાડે છે અને ત્યાર પછી આ બધા લોકોને જાન જોખમમાં પડી જાય છે. આ બધા સિચ્યુએશન ઉપર કંટ્રોલ કરવા હોય તો આ બધી તાકાત આપની હાથમાં છે. અગર આપ ધારો તો આને કંટ્રોલ કરી શકો છો. એક જ રસ્તો છે, ઘરમાં રહો અને બિનજરૂરી બહાર નીકળવાનો ટાળો. ધન્યવાદ. જામનગર શહેરના નગરજનોને ખાસ વિનંતી છે કે જે રીતે કોરોના મહામારી વધી રહી છે, કેસો રોજ વધી રહ્યા છે અને તેના સંક્રમણ માટે આગળ ન ફેલાય એ માટે આપણે બધાએ ઘણી બધી કાળજી લેવાની છે. અને કલેક્ટર સાહેબે પણ આપણને સૂચન કર્યા છે કે બિનજરૂરી રીતે બહાર ન નીકળવું, બાળકો અને વૃદ્ધોએ તો બિલકુલ ન નીકળવું અને બીજા લોકોએ પણ જરૂર હોય તો જ બહાર નીકળવું. આજે માત્ર આપણી લડાઈ કોરોના સામે નથી, એની સાથે ડેન્ગ્યુ પણ આ જ સિઝનમાં ઘણું બધું ફેલાય છે અને ડેન્ગ્યુ માટે પણ એટલી જ સાવચેતી આપણે નગરજન તરીકે લેવાની છે. ખાસ કરીને અત્યારે ચોમાસાનું સિઝન છે, વરસાદ પણ આવે છે અને તે સંબંધમાં જ્યારે ક્યાંય પણ પાણી ભરાય, ઘરના દબાવ ઉપર કે ઘરે પાણીના કુંડી બનાવ્યા હોય કે પક્ષીકુંજ બનાવ્યા હોય તો એનો નિકાલ કરવાનો છે. અવારનવાર અમે પ્રેસ મીડિયા મારફતે આપ સૌને વિનંતી કરી ચૂક્યા છીએ કે 1 અઠવાડિયામાં 10 દિવસ આપ ઘર માટે કાઢો અને જ્યાં પણ ક્યાંય પણ પાણી ભરાયું હોય તો એનો નિકાલ કરો, એના વાસણોને સાફ કરો અને પાણી ક્યાંય આજુબાજુમાં આપના ઘરની આજુબાજુમાં 30 મીટરમાં ક્યાંય પાણી ન ભરાયેલું હોય એની ખાસ કાળજી રાખો અને મચ્છરનું ક્યાંય પણ ઉત્પત્તિ સ્થાન જણાય તો તાત્કાલિક મહાનગરપાલિકાની મેલેરિયાની ટીમને જાણ કરો. અમારી ટીમ આવશે, ત્યાં દવા છંટકાવ પણ કરશે અને આપણે કોરોનાની સાથે સાથે ડેન્ગ્યુ સામે પણ એટલી જ સાવચેતી રાખવાની છે તો જ આપણે વધારે સારી રીતે આ ચોમાસાની સિઝનને ફેસ કરી શકીશું.